સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેડામાં મહાકાળી મંદિર ખાતે 21 કુંડી મહારુદ્રા યાદ યોજાયો. હિંમતનગર તાલુકાના બેરણા ખાતે આવેલ નિરંજન અખાડા પ્રાચીન અને ભવ્ય મહાકાળી મંદિર ખાતે શિવ પરિવારને ગુરુ મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે 21 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞનો 19 ફેબ્રુઆરીના રોજથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે દેવતાઓનું પૂજન બાદ ભવ્ય શોભાયાત્રા બેરણા ગામમાં નીકળી હતી, જેમાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં સાધુ મહંતો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર દેશમાંથી આવેલા મહામંડલેશ્વરોના આશીર્વાદ સાથે શરૂ થયેલી આ જળયાત્રામાં હર હર ભોળેના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને સમગ્ર ગામમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આશરે 300 વર્ષ અગાઉ બેરણા ગામની પાવન ધરા પર મોતીપુરીજીના નામના એક સિદ્ધ તપસ્વી ગામમાં આવ્યા હતા અને ભક્તિનો અલગ જગાવ્યો હતો. ત્યાંથી મહાકાળી માતાજીના મંદિરમાં આવતા દર્શનાર્થીઓના મનોરથ માતાજી પૂર્ણ કરે છે. દેશ વિદેશમાંથી આવતા ભક્તો માના ચરણોમાં આશીષ લે છે ત્યારે આચાર્ય પ્રેમનારાયણ શુક્લ તથા ભૂદેવ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે મંડપ પૂજન પ્રવેશ, શિવ પરિવાર દેવતાના આચાર્ય પૂજન કર્મકુટીર ન્યાસ અધિવાર સાયન શયન તથા ગ્રહ શાંતિ પૂર્વે ઓમ કર્મા સહાય આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ આજે 11 દિવસે મૂર્તિ ન્યાસ સ્થાપન, પ્રાર્થના પૂજન, રુદ્ર સ્વાહાકાર, હોમ તથા રાત્રિ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વૃંદાવનથી પધારેલ પૂજ્ય શ્રી 1008 ડૉક્ટર આદિત્યનાથજી મહારાજ, ડૉક્ટર હરિદ્વાર મહંત શ્રી વિરીગીર કોડીનાથજી તથા સમસ્ત મઢીના વરી સંતો મહંતો તેમજ વૈષ્ણોદેવી કટારાથી 108 મહંત સ્વામી ચેતનગીરીજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે નિરંજન અખાડાના મહંત દિનેશગીરી મહારાજ, સચિનગીરીજી મહારાજ, મંગલગીરી મહારાજ તથા સમસ્ત બેરણાના ગ્રામજનો તથા સ્વયંસેવકો ખડે પગે ઊભા રહીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને માના સફર બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. મહાપ્રસાદી સહિત સુંદર તથા આયોજન જોઈ દર્શને આવતા દર્શનાર્થીઓ પણ માના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. આજે બેરણા ગામે નિરંજન અખાડા મહાકાલી મંદિર પટાંગણની અંદર 19 તારીખથી હોમાત્મક મહારુદ્ર અને શિવ પરિવાર 12 જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાનો પ્રારંભ થયો છે. ગામનો તો એટલો બધો ઉત્સાહ અને સહકાર છે કે જેને તો અમે કલ્પના ન કરી શકીએ એટલી ગામે અમને ખૂબ 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 સહકારની ભાવનાથી અમને એટલા બધા રસ તડબોર કર્યા છે કે જેનું અમે જિંદગીભર ભૂલીએ એમ નથી. પણ શિવ એટલે કલ્યાણ અને મહા દિનેશગીરી મહંતજી એમની એક ભાવના હતી કે આપણે એક અહીંયા શિવજીના મંદિરનું નિર્માણ કરીએ. તો ભાવનાને શું કરી કે 12 જ્યોતિર્લિંગના 12 તત્વો સાથે અનર્દેશર મહા શિવલિંગ લાવ્યા છે અને ક્રેનથી અને ઉતારમાં આવ્યું એવું મહાશિવલિંગ એની પ્રતિષ્ઠા સાથે સાથે આપણો હોમાત્મક મહારુદ્ર થઈ રહ્યો છે. શિવ એટલે કલ્યાણ. અને આ મહારુદ્રની તાકાત એવી છે એ તો દુનિયા જાણે છે, અમારે કહેવાની જરૂરત નથી. એક નાનું છાનું આટલું સળગાવો, એના પર ઘી મૂકીને કપૂર મૂકીને સળગાવો તો આખા ઘરનો નેગેટિવ પાવર ખતમ થઈ જતો હોય. તો આવડા મોટા યજ્ઞની અંદર આટલી લાખો આહુતિ જાય તો આદિવાસીના કેટલા ગામડા સુધી આખો નેગેટિવ પાવર ખતમ થાય. તો ગામના માણસોને, પશુને, પક્ષીને બધાની સુખાકારી જળવાય. અને આ તો દેવ છે, બધા અરિષ્ટ તત્વોને નિવૃત્તિ કરવા વાળો દેવ કોણ? તો ભગવાન શિવ. જયારે પણ દેવોને ઉપદ્રવ થયા છે અને અશાંતિ પેદા થઈ ત્યારે ભગવાન શિવના શરણમાં જવું પડ્યું છે. અને એ જ શિવ આજે અહીંયા આપણે બિરાજમાન થશે. ગામના માટે તો એક સુંદર અનેરો અવસર છે. સાથે સાથે આપણા ચાર વેદના વિદ્વાનો, ગામના બી બ્રાહ્મણો અને આજુબાજુના બધા બ્રાહ્મણો બોમ્બેથી બી આવેલા છે, બરોડાથી બી આવેલા છે, રાજકોટના બી આવેલા છે. અને આ બ્રાહ્મણો દ્વારા આવો સુંદર હોમાત્મક મહારુદ્ર વેદ મંત્રો દ્વારા થઈ રહ્યો છે. અને એમાં પણ બજારની કોઈ એવી સામગ્રી નથી જે અશુદ્ધિ આની અંદર વપરાય. સંપૂર્ણપણે કાળા તલ, ડાંગર, ઘૂગળ અને ગાયનું ઘી અને કાષ્ટ પણ એવા વેરેલા નહીં પાડેલા, અને ગાયના જ ઉપલા એટલે છાણા
એના સાથેનું સમન્વય અને એક જ આધારને એક જ અવાજથી એક જ સાથે આહુતિ જાય છે અને એનું જે ઉત્પન્ન થયેલું જે ફળ છે ને એ તો ગામને દેખાશે અને એનો આનંદ મળશે. આજુબાજુની જનતા પણ બહુ ઉત્સાહથી આવે છે અને દર્શનનો લાભ લે છે. ઘણા લોકો તો ખાલી દર્શન કરવા આવે છે પણ સાંભળવામાં એટલા લીન થઈ જાય છે તો સાંજ સુધી બેસે અને લખતા બી હોય છે, જાણતા બી હોય છે, પ્રશ્ન પૂછે બી છે અને અમે એનો જવાબ પણ આપીએ છીએ. અમે તો કહીએ કે તમે જે સાંભળ્યું છે એ બીજાને બી આપજો તો બધાનું કલ્યાણ થાય. ઓમકારેશ્વર મહાદેવ. આપને બેરણા મહાકાલી મંદિર મેં 21 કુંડી હવન ઓર મહારુદ્ર કા યજ્ઞ ચાલુ હૈ જિસમે ગુરુ મૂર્તિઓ કા શિવ પરિવારો કા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હૈ. આપ સભી ધર્મ પ્રેમી અને સમસ્ત જનતા કો સાદર આમંત્રિત કરતે હૈ કે આપ સબ લોગ આયે યજ્ઞ મે અપને યજ્ઞ ભગવાન કા દર્શન કરે અને શિવ પરિવાર અને ગુરુ મૂર્તિઓ કા પ્રાણ પ્રતિષ્ઠા કા લાભ લે. આપ સભી ભક્તો કો ઓમ નમો નારાયણ.